કારી ચૌદશના દિવસનો લાભ લઈ જેટલી પણ પૂજા અર્ચના કરવામાં આવે તેનો અનેક ગણો ફાયદો થાય છે. આ દિવસ મંત્ર, તંત્ર, આરાધના અને કષ્ટ નિવારણ માટે સિદ્ધ ગણાય છે. મહાકાલીની ઉપાસના, હનુમાનજીની ઉપાસના, કાળભૈરવની ઉપાસના, શનિદેવની ઉપાસના તેમજ અન્ય ઉગ્ર દેવતાઓની પૂજા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવે છે. થનારી પૂજાનો સંયોગ તમામ પ્રયોગોને વધુ અને સિદ્ધ ફળદાયી બનાવે છે. ઓમ હનુમતે ભયભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહા. આવતી કાલે રાત્રે આ મંત્રની 6 માળા અને ઓમ હમ હમુમતે રુદ્રાત્મકાય હું ફટ આ મંત્રની 11 માળા કરવાથી સર્વકાર્ય સિદ્ધ થવા ઉપરાંત જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. જો આ મંત્રોનું ઉચ્ચારણ સારી રીતે ન ફાવે તો હનુમાનજીના મંદિરે જઈને હનુમાનજીના દર્શન કરવા ઉપરાંત જે પણ કષ્ટ નિવારણ કરવાનું થાય તેના માટે એક એક લવિંગ દોરામાં બાંધતા જવાથી, હનુમાનજીને અર્પણ કરવાથી બાધા અને મુશ્કેલીનું નિવારણ મળે છે. એક અસુર રાજાએ ઇન્દ્ર સાથે લડાઈ કરી, તેમને હરાવી, તેમના મૂલ્યવાન કાન કુંડળ છીનવી લઈ દેવલોકના 16,000 દેવતા અને તેમની પુત્રીઓને કેદ કરી ત્રાસ વર્તાવ્યો ત્યારે કૃષ્ણ પત્ની સત્યભામાએ કૃષ્ણનું સ્મરણ કરી બચાવવા માટે વિનંતી કરી ત્યારે કૃષ્ણએ સત્યભામાને શક્તિ પ્રદાન કરી. ચાતુર્ય યુક્તિથી નરકાસુર સાથે લડાઈ કરી સત્યભામાએ તેનો વધ કર્યો અને કાનકુંડળ પાછા મેળવ્યા. કૃષ્ણએ તેના લોહીનું કપાળ પર તિલક કરેલું અને ગામની સ્ત્રીઓએ લોહીનો ચાંદલો સાફ કરી કંકુનો ચાંદલો કરી તેમનું સ્વાગત કર્યું. ત્યારથી હિન્દુ સંસ્કૃતિમાં અને ખાસ કરીને આવતી કાલના દિવસે સૂર્યોદય પહેલા ઘરઆંગણે સાથિયા દ્વારા પ્રભુપૂજા થાય છે. ગુજરાતમાં આ દિવસે ઘરમાંથી કંકાસ કાઢવા માટે શેરીના નાકે વડું મૂકી પાણીની ધાર કરી અસુરોને દૂર કરવાની તમન્ના સાથે ઘરઆંગણે દીપમાળા પ્રગટાવી આનંદની ઉજવણી કરવામાં આવે છે. આજે ધનતેરસ અને કાળી ચૌદશ બંને પર્વ છે. જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યોદય સમયે તેરસ તિથિ હતી એટલે આજે પણ ધનતેરસ રહેશે. આજે સાંજે 6 વાગ્યાથી ચૌદશ તિથિ શરૂ થઈ જશે જે સોમવારે સાંજે લગભગ 5 વાગ્યા સુધી રહેશે. તે પછી અમાસ શરૂ થઈ જશે. દિવાળી સોમવારે જ ઉજવાશે. આસો મહિનાના વદ પક્ષની 14 તિથિને કાળી ચૌદશ કે નરક ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. સ્કંદ પુરાણ પ્રમાણે આ તિથિમાં સાંજે યમરાજ માટે દીપદાન આપવાથી અકાળ મૃત્યુ થતું નથી. ત્યાં જ ભવિષ્ય અને પદ્મ પુરાણ પ્રમાણે 14 તિથિમાં સૂર્યોદય પહેલા જાગીને અભ્યંગ એટલે તેલ માલિશ કરીને ઔષધિ સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે. આ દિવસે હનુમાનજી સાથે યમપૂજા, શ્રીકૃષ્ણ પૂજા, કાળી માતાની પૂજા, શિવ પૂજા અને ભગવાન વામનની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે 6 દેવતાઓની પૂજા કરવાથી બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે. કાળી ચૌદશના શુભ મુહૂર્ત રવિવારે સાંજે 6 વાગીને 5 મિનિટ વાગ્યા સુધી ધનતેરસ છે અને ત્યારબાદ કાળી ચૌદશ શરૂ થશે. આ દિવસે ભય, કષ્ટ, વિઘ્ન દૂર કરવા માટે મહાકાળી, હનુમાનજી, બટુક ભૈરવ, કાલભૈરવની પૂજા અને આરાધના કરવાનું મહત્વ છે. આ દિવસે શહેરના તમામ હનુમાનજી મંદિર અને શનિદેવજી મંદિરોમાં પૂજન, યજ્ઞ અને હવનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર કાળી ચૌદશના દિવસે પૂજા અર્ચના અને સાધના કરવાથી સહસ્ત્રગણું ફળ મળે છે. ચોગડિયા પ્રમાણે કાળી ચૌદશ ઉપાસનાનો શ્રેષ્ઠ સમય શુભ સાંજે 6:06 થી 7 વાગીને 41 મિનિટ, અમૃત રાત્રે 7:41 થી 9:15, ચલ રાત્રે 9:16 થી 10:50, લાભ રાત્રે 1:58 થી 3:33. કાળી ચૌદશની રાતે ગમે તે સમયે પૂજા, મંત્ર, જાપ કરી શકાય છે. જ્યોતિષીઓ મુજબ આ દિવસે ઉગ્રદેવ, નવગ્રહોની કે યંત્ર, રક્ષક દેવોની આરાધના ઉપાસનાનો મહિમા શાસ્ત્રમાં વર્ણવ્યો છે. આ દિવસની ઉપાસનાથી આદિવ્યાધિ ઉપાધિ દૂર થાય છે.
लांबी मांदगी मां राहत मळे छे, आकस्मिक मृत्यु के अकस्मात टळे छे। आ दिवसे संध्या पछी जप तप यज्ञ करवाथी विशेष फळ मळे छे। शनिदेव ना मंदिरे पूजा करी जरूरियात मंदों ने भोजन वस्त्रदान नू महत्व जे लोकों ने शनि नी साड़ा साथी चालती होए धन मकर कुंभ तेमने शनिदेव ना मंदिरे जई ने पूजा अर्चना करी ने जरूरियात मंद लोकों ने भोजन अने कपड़ा नू दान करवो उत्तम मनाय छे। तेम जणावता ज्योतिषी आशीष रावले वधुमा कह्यू हतु के आ दिवसे काळा तल कपड़ा अडद देशी चना काचू तेल मीठाना गांगड़ा नू दान पण उत्तम मानवामां आवे छे। जे परिवार मां लांबा समय थी मांदगी रहती होय तेमने संध्या समय तलना तेल नो अखंड दीवो राखवो जोईए। दीपदान अने यमपूजन आसो महीनानी 14 तिथिए यमराज ने प्रसन्न करवा माटे सूर्यास्त पछी दक्षिण दिशामां दीपदान करवाथी क्यारे अकाळ मृत्यु आवतुं नथी अने जाणे जाणे करेला दरेक पाप पण दूर थाय छे। प्रसन्न थईने यम आरोग्य अने लांबी उम्रना आशीर्वाद आपे छे, जेथी परिवारमां कोई पण प्रकारनी परेशानी आवती नथी। अभ्यंग अने औषधि स्नान भविष्य पुराण प्रमाणे आसो महीनाना वद पक्षनी 14 तिथिए स्नान करता पहला तलना तेलनी मालिश करवी जोईए। तलना तेलमां लक्ष्मीजी अने पाणीमां गंगाजीनो निवास मानवामां आवे छे, जेथी रूप वधे छे अने स्वास्थ्य सारू रहे छे। पद्म पुराणमां उल्लेखवामां आव्यु छे के जेओ सूर्योदय पहला स्नान करे छे ते यमलोक जता नथी, एटले आ दिवसे सूर्योदय पहला ज औषधि स्नान करवू जोईए। 6 देवताओनू पूजन करवामां आवे छे। यमपूजा काळी चौदशना दिवसे यमपूजा करवामां आवे छे। आ दिवसे राते यमपूजा माटे दीवो प्रगटाववामां आवे छे। आ दिवसे एक दीवामां सरसियानू तेल भरीने तेमां 5 अनाजना दाणा राखीने तेने घरना एक खूणामां प्रगटाववामां आवे छे, जेने यम दीपक पण कहेवामां आवे छे। मान्यता छे के आ दिवसे यमनी पूजा करवाथी अकाळ मृत्यु थतुं नथी। काळी माताની पूजा आ दिवसने काळी पूजा पण कहेवामां आवे छे। तेना માટે સવારે તેલ લગાવીને નાહવું, તે પછી કાળી માતાની પૂજા કરવાનું વિધાન છે। આ પૂજા કાળી ચૌદશના દિવસે અડધી રાતે કરવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે માતા કાળીની પૂજા કરવાથી જીવનના બધા જ દુઃખનો અંત આવે છે। શ્રી કૃષ્ણ પૂજા માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે નરકાસુર રાક્ષસનો વધ કરીને તેની કેદમાંથી 16,000 કન્યાઓને છોડાવી હતી, એટલે આ દિવસે શ્રી કૃષ્ણની પણ પૂજા કરવામાં આવે છે। શિવપૂજા કાળી ચૌદશના દિવસે શિવચૌદશ પણ ઉજવવામાં આવે છે। આ દિવસે શંકર ભગવાનને પંચામૃત અર્પણ કરવાની સાથે જ માતા પાર્વતીની પણ ખાસ પૂજા કરવામાં આવે છે। હનુમાનજીની પૂજા માન્યતા પ્રમાણે આ દિવસે હનુમાન જયંતી પણ ઉજવવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટ ટળી જાય છે। વામન પૂજા દક્ષિણ ભારતમાં કાળી ચૌદશના દિવસે વામન પૂજા કરવાની પરંપરા પ્રચલિત છે। માન્યતા છે કે આ દિવસે રાજા બલિને ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં દર વર્ષે અહીં પહોંચવાનો આશીર્વાદ આપ્યો હતો। કાળી ચૌદશ ઉગ્ર દેવોની ઉપાસના કરવાથી આકસ્મિક મૃત્યુ ટળે છે। આજે સાંજે 7:41 કલાકે દીપદાન કરવું ફળદાયી નીવડશે। ઉગ્ર દેવોની ઉપાસના કરવાથી આકસ્મિક મૃત્યુ ટળે છે। આજે સાંજે 7:41 કલાકે દીપદાન કરવું ફળદાયી નીવડશે। દેવરાજ ઇન્દ્ર અને મહાલક્ષ્મીની વાર્તા। મહાલક્ષ્મી ત્યાં નિવાસ કરે છે જ્યાં શાંતિપ્રેમ જળવાયેલો રહે છે। ખરાબ કામ કરનારને ત્યાં લક્ષ્મીજી રહેતા નથી। મહાલક્ષ્મી ત્યાં નિવાસ કરે છે જ્યાં શાંતિપ્રેમ જળવાયેલો રહે છે।
खराब काम करनार ने त्या लक्ष्मी जी रहता नथी। लक्ष्मी पूजा साथे जोड़ायेली खास वातो, सोमवारे लक्ष्मी जी नी पूजा मा कमर उपर विराजमान देवी नो फोटो सौथी श्रेष्ठ रहेशे। घुवड उपर विराजित लक्ष्मी जी नी पूजा करवी नहीं। सोमवारे लक्ष्मी जी नी पूजा मा कमर उपर विराजमान देवी नो फोटो सौथी श्रेष्ठ रहेशे। घुवड उपर विराजित लक्ष्मी जी नी पूजा करवी नहीं। बुध चतुर्दशी नो तहेवार भारत ना विविध राज्यों मा अलग अलग रीति उजववामा आवे छे। आ दिवसे यमुना नामनो दीवो पण प्रगटाववामां आवे छे अने आ दिवसे अनेक तंत्र विद्या शीखनारा लोको पोताना तंत्र मंत्रोनुं प्रदर्शन पण करे छे। एटलुं ज नहीं, खास करीने पश्चिम बंगाळमां आ दिवसे काली मानी पूजा करवानी परंपरा पण छे। तंत्रशास्त्रना अभ्यासुओ पण महाकाळीना अभ्यासने सौथी वधु असरकारक माने छे। एवुं कहेवाय छे के देवी कालीनुं पूजन करवुं ए दुष्ट आत्माओनी छायाथी मुक्ति मेळववानो श्रेष्ठ उपाय मानवामां आवे छे। अघोरी माटे मृत शरीर, मांस, मैथुन अने दारूनी पूजा शा माटे जरूरी छे? जीवननो छेल्लो तबक्को एटले के अग्नि संस्कार, अहीं आव्या पछी दुनियानी बधी वस्तुओ बिनजरूरी बनी जाय छे। परंतु आ छेल्ला तबक्के केटलाक लोको एवा होय छे जे मृतदेहोने चूतीને जीवन शोधे छે। स्मशान અને गुप्त જગ્યાએ સાધના કરતા અઘોરીઓ માનવ કોપરીમાં દારૂ પીવે છે, સ્મશાનને પથારી બનાવવામાં આવે છે અને અંતિમ સંસ્કારની ચિતાને ચાદરથી ઢાંકવામાં આવે છે। તેઓ મૃતકો પાસેથી જીવન ઉધાર લે છે, પરંતુ તેમનું પોતાનું જીવન સદીઓથી રહસ્યમાં ઘેરાયેલું હોય છે। તમે ભાગ્યે જ જાણતા હશો કે અઘોરી બનવા માટે શું કરવું પડે છે। સાધુઓ માટે માંસાહાર, દારૂ કે શારીરિક સંબંધ જેવી વસ્તુઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, પરંતુ અઘોરી બનવા માટે મૃત શરીરની પૂજા કરવી, માંસ ખાવું, મૈથુન કરવું અને દારૂનું સેવન કરવું ફરજિયાત છે। તમે સાંભળીને દંગ રહી જશો કે અઘોરી પણ મૃતદેહ સાથે શારીરિક સંબંધ બાંધે છે। મૃતદેહની પૂજા શા માટે જરૂરી છે? અઘોરી મૃતદેહોમાં ભગવાનને શોધે છે, જે માનવના મૃતદેહોને કાઢીને સ્મશાનમાં ફેંકી દે છે। આમ કરવાથી અઘોરીઓ અઘોર દીક્ષા પ્રાપ્ત કરે છે। માંસનો વપરાશ અઘોરીઓના દૃષ્ટિકોણથી માંસનો વપરાશ સાબિત કરે છે કે શબની મર્યાદા તેમને નડતી નથી, કારણ કે તેમનું માનવું હોય છે કે બધું એક જ દોરામાં પરોવાયેલું છે, તેથી જ તેઓ માનવ માંસ તેમજ તેના લોહીનું સેવન કરે છે। જાતીય સંભોગ અઘોરી તેમની સાધના પૂર્ણ કરવા માટે જાતીય સંભોગ પણ કરે છે। ઘણા અઘોરીઓ તેમની આધ્યાત્મિક પ્રેક્ટિસ પૂર્ણ કરવા માટે મૃતદેહ સાથે જાતીય સંભોગ પણ કરે છે। દારૂનું સેવન અઘોરીઓ પોતાના આરાધ્યને દારૂ અર્પણ કરે છે અને પછી પ્રસાદ તરીકે મોટી માત્રામાં તેનું સેવન કરે છે। તમે સાંભળીને દંગ રહી જશો કે અઘોરી મનુષ્યની ખોપડીમાંથી કપ બનાવે છે અને તેમાં દારૂ પીવે છે। તેઓ જે પણ ખાય છે કે પીવે છે તે માનવ ખોપડીમાં ખાઈ પીવે છે। અઘોરીનું રહસ્યમય જીવન અને ગુપ્ત મંદિરોમાં ધાર્મિક વિધિઓ। અઘોરીઓને ભગવાન શિવના મહાન ભક્ત માનવામાં આવે છે। હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના ઋષિ મુનિઓ છે, પરંતુ અઘોરી તે બધાથી અલગ છે। તેઓ સાંસારિક અને ગૃહસ્થ જીવનથી દૂર રહીને ભગવાન શિવની ભક્તિમાં મગ્ન રહે છે। અઘોરી અને નાગાઓના પોષક અન્ય બાબાઓ કરતા તદ્દન અલગ છે। ભગવાન શિવની જેમ તેઓ તેમના શરીર પર અગ્નિ સંસ્કારની રાખ લગાવે છે અને તેમનો મોટા ભાગનો સમય તંત્ર સાધના અને ધ્યાન કરવામાં વિતાવે છે, અઘોરીઓ માતા કાલી અને ભગવાન શિવના ભૈરવ અવતારને તેમના ગુરુ માને છે। જેમ ભગવાન શિવ અને માતા કાલી તેમના શરીર પર ખોપરીની માળા પહેરે છે, તેવી જ રીતે અઘોરી પણ મૃતદેહોની ખોપડી પહેરે છે। પુનર્જન્મના ચક્રથી મુક્તિ મેળવવા સાધના કરે છે એવું માનવામાં આવે છે કે આ લોકો પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે તપસ્યામાં વ્યસ્ત રહે છે, તેથી જ અઘોરીઓના દર્શન કરવા ખૂબ જ મુશ્કેલ છે। સામાન્ય રીતે અઘોરીઓ ક્યારેય દિવસના પ્રકાશમાં દેખાતા નથી, પરંતુ તેઓ મહાશિવરાત્રી અને કુંભ જેવા ધાર્મિક પ્રસંગો પર જોવા મળે છે। અઘોરીઓ અન્ય કોઈ હિન્દુ દેવી દેવતાઓની પૂજા કરવામાં માનતા નથી। તેમના મતે ભગવાન શિવ અંતિમ સંહારક છે અને માત્ર તે જ તેમને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે। અઘોરીઓ ભગવાન શિવને સર્વજ્ઞ, બધું જાણનાર, સર્વવ્યાપી, બધે ફેલાયેલા અને સર્વશક્તિમાન, સૌથી શક્તિશાળી માને છે। મૃતકો સાથે ભોજન કરે છે અઘોરીઓ। ધાર્મિક માન્યતાઓ અનુસાર અઘોરીઓને મૃત્યુનો ડર નથી હોતો એવું માનવામાં આવે છે કે તેઓ ઘણીવાર મૃતકો સાથે ખોરાક ખાય છે, તેમની સાથે સૂઈ જાય છે અને ક્યારેક મૃતકો સાથે જાતીય સંભોગ પણ કરે છે। અઘોરીની ઉત્પત્તિ સૌપ્રથમ કાશીમાંથી થઈ અને ત્યારથી તેઓ મંદિરોમાં ફેલાઈ ગયા। ચાલો જાણીએ આવા જ કેટલાક મંદિરો જે અઘોર તંત્ર સાધના માટે પ્રખ્યાત છે। અઘોર સાધના માટેની જાણીતી સાત જગ્યાઓ અઘોર કુટી, નેપાળ। નેપાળના કાઠમંડુમાં સ્થિત આ અઘોર કુટી સૌથી પ્રાચીન સ્થળોમાંથી એક છે।
એવું કહેવાય છે કે આ જગ્યા ભગવાન રામના પ્રખર ભક્ત બાબાસિંહ શાક દ્વારા બનાવવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ અઘોર કુટી તેની સામાજિક સેવાઓ માટે પ્રખ્યાત છે. કાલી મઠ રુદ્રપ્રયાગ. ઉત્તરાખંડ કાલી મઠ એ શક્તિપીઠમાંથી એક છે જ્યાં દેવી સતીનું શરીર પડ્યું હતું. ધાર્મિક માન્યતાઓ અનુસાર વિવિધ સાધનાઓ કર્યા પછી ઘણા અઘોરી આખરે અહીં આવીને સ્થાયી થાય છે. તારાપીઠ પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળના રામપુરહાટમાં બનેલું આ એક નાનું મંદિર છે. તે તાંત્રિક મંદિર તરીકે વ્યાપકપણે જાણીતું છે. અહીં તારા દેવીના રૂપમાં દેવી સતીની પૂજા કરવામાં આવે છે. તેની બાજુમાં આવેલ સ્મશાનભૂમિ અનેક તાંત્રિક વિધિઓ અને અઘોરીઓનું ઘર છે. એવું કહેવાય છે કે સાધક બામકેપા આ મંદિરમાં પૂજા કરતા હતા. સ્મશાનમાં રહીને તેમણે અનેક યોગ અને તાંત્રિક કળાનો અભ્યાસ કર્યો. ત્યારથી અનેક અઘોરીઓ અહીં તંત્ર મંત્રની જ્ઞાન પ્રાપ્તિ માટે આવે છે. કપાલેશ્વર મદુરાઈ. આ મંદિર અઘોરીઓના મંદિર તરીકે ઓળખાય છે. મંદિરની નજીક એક આશ્રમ છે જ્યાં અઘોરીઓ દ્વારા તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ચિત્રકૂટ મધ્યપ્રદેશ. ભગવાન દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવના ત્રિવિધ સ્વરૂપ નો જન્મ અહીં થયો હતો. એવું કહેવાય છે કે કિશોરાવસ્થાના પ્રારંભિક વર્ષોમાં તેણે પોતાનું ઘર છોડી દીધું હતું અને નગ્ન અવસ્થામાં અહીં ત્યાં ભટકવાનું શરૂ કર્યું હતું. આવી સ્થિતિમાં સાચા સ્વતની શોધ કરવા માટે તેઓ આખરે અઘોરી બન્યા. તેમણે વેદ અને તંત્રને એક કરવામાં મદદ કરી. ઘણા અઘોરીઓ તેમની પ્રાર્થના કરવા અને તેમના દર્શન કરવા અહીં આવે છે. દક્ષિણેશ્વર કાલી મંદિર, કોલકાતા. પ્રસિદ્ધ દક્ષિણેશ્વર કાલી મંદિર દક્ષિણેશ્વર, કોલકાતા, કાલીઘાટ પાસે આવેલું છે. દેવી સતીના મૃત્યુ પછી તેમના ડાબા પગના ચાર અંગૂઠા આ સ્થાન પર પડ્યા હતા. એટલા માટે ઘણા અઘોરીઓ અહીં મોક્ષ મેળવવા અને તાંત્રિક વિધ અને તપ કરવા આવે છે. લાલજી પીર, અફઘાનિસ્તાન. શાહ ઝહીર શાહના પૂર્વજોએ કાબુલની અંદર સંતોને થોડી જમીન આપી હતી. અબ્દ રતનલાલજી ત્યાં સ્થાયી થયેલા પ્રથમ અઘોર ગુરુ હતા. તેથી ત્યારથી ઘણા અઘોરીઓ તેમના માર્ગને અનુસર્યા છે.